શેર કરી શાકભાજીથી ભરપૂર પરોઠા સાથે શેકેલા મરચાના રાયતાની રેસિપી. કાઠિયાવાડી ગામડા સ્ટાઈલ બનાવશું. તો સવારના નાસ્તામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા પરોઠા અને રાયતું બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. શાકભાજી અને ચટપટા મસાલા સાથે પરોઠા બનાવવા સૌથી પહેલાં શાકભાજીને બાફવા મેં અહીંયા તપેલામાં 2-3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરવા માટે રાખેલું છે. તો હવે તેમાં આ રીતની ચાયણીને રાખી દઈએ. તો અહીંયા આપણે શાકભાજીને પાણીની વરાળે બાફવાના છે. તો હવે પરોઠામાં એડ કરવાના શાકભાજીમાં મેં અહીંયા 1/2 કપ જેટલા બટેટાના ટુકડા, 1/2 કપ જેટલા લીલા વટાણા, 1/4 કપ જેટલી ફણસી, 1/4 કપ જેટલા કેપ્સિકમના ટુકડા, 1/4 કપ જેટલા ગાજરના ટુકડા અને 1/4 કપ જેટલા ફ્લાવરના ટુકડા લીધેલા છે. તો મેં અહીંયા ટોટલ 2 કપ જેટલા શાકભાજી લીધેલા છે, જેમાં બટેટા અને વટાણા 1/2 કપ જેટલા લીધેલા છે અને બીજા બધા શાકભાજી 1/4 કપ જેટલા લીધેલા છે. અહીંયા તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ તમે પરોઠામાં એડ કરી શકો છો. તો હવે હાઈ ગેસની ફ્લેમ પર શાકભાજીને 5-7 મિનિટ માટે વરાળે બાફી લઈએ. અને જો તમે કુકરમાં શાકભાજીને બાફતા હોય તો ડાયરેક્ટ પાણીમાં એડ ન કરતા આ રીતના ચાયણામાં રાખીને પાણીની વરાળે ફક્ત 1 વિસલમાં તમારા શાકભાજી બફાઈ જશે. તો લગભગ 7-9 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને ચમચામાં લઈને શાકભાજીને ચેક કરીએ તો બટેટા અને વટાણા એકદમ સારી રીતે મેશ થઈ જાય છે, મીન્સ તે સારી રીતે બફાઈ ગયા છે. તો હવે તેને 2 મિનિટ માટે ઠંડા કરી દઈએ અને બફાયેલા શાકભાજીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે આ રીતની વાટકીની મદદથી બફાયેલા શાકભાજીને થોડા અધકચરા મેશ કરી લઈએ જેથી તે પરોઠાના લોટમાં એકદમ સારી રીતે ભળી જાય. તો તમે જોઈ શકો છો કે મેં શાકભાજીને આ રીતના થોડા અધકચરા મેશ કરી લીધેલા છે. તો હવે શાકભાજી સાથે મેં અહીંયા 2 મોટી ચમચ જેટલા સુધારેલા મેથીના પાન અને થોડા કોથમીરના પાન લીધેલા છે. જો તમને મેથી ના ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો આ પરોઠા થોડા સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમે બાળકો માટે પરોઠા બનાવતા હોય તો લાલ મરચું પાવડર એડ ન કરતા. 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ચાટ મસાલા પાવડર. તો પરોઠામાં થોડો આમચૂર પાવડર અને ચાટ મસાલો એડ કરવાથી તેનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે. સાથે 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને પરોઠામાં થોડો નટી સ્વાદ દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી સફેદ તલ લીધેલા છે. અને હવે બધા જ મસાલાને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો, પણ પરોઠાના લોટમાં થોડો ચડિયાતો મસાલો હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર આપણે રોટલી કે થેપલા કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. અને પરોઠા ખાવામાં સોફ્ટ લાગે તેના માટે 1 મોટી ચમચી દહીં એડ કરી દઈએ. અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ સાથે શાકભાજી અને મસાલા એકદમ સારી રીતે ભળી ગયા છે અને લોટમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ પણ આવવા લાગ્યું છે. તો હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે, તેને એડ કરતા જઈને આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ. તો અહીંયા પરોઠામાં શાકભાજી અને દહીંમાં મોઇશ્ચરનું પ્રમાણ હોવાથી પાણી ધ્યાનથી એડ કરવું, નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં પરોઠાનો લોટ બાંધી લીધેલો છે અને આ રીતનો લોટ બાંધવા માટે મારે ફક્ત 2 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે બંધાયેલા લોટ ઉપર 1 ચમચી તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે મસળીને સ્મૂથ થઈને તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી પરોઠા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને મીડિયમ સાઇઝનો લૂવો તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લૂવા તૈયાર કરીને તેને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. હવે તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને
પરોઠાને વણી લઈએ. તો અહીંયા પરોઠાને તમને જે રીતના ભાવતા હોય તે રીતના જાડા કે પતલા વણી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં પરોઠાને વણી લીધેલું છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે વણેલા પરોઠા ઉપર વધારાના ડ્રાય લોટને આ રીતના હાથની મદદથી કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ પરોઠાને વણી લઈએ. હવે પરોઠાને શેકવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર લોઢી ગરમ કરવા માટે રાખેલી છે. તો રેગ્યુલર આપણે રોટલી કરવા માટે જે લોઢી વાપરતા હોય તે જ રાખેલી છે. હવે તેની ઉપર પરોઠાને એડ કરી દઈએ અને પરોઠું નીચેની બાજુથી થોડું શેકાય એટલે આ રીતના તવિથાની મદદથી તેને પલટાવી દઈએ. હવે પરોઠાને શેકવા માટે તેની ઉપર થોડું ઘી લગાવીને પરોઠાને સારી રીતે શેકી લઈએ. તો પરોઠાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે શેકાય અને ખાવામાં થોડું ક્રિસ્પી લાગે. તો તમે જોઈ શકો છો કે પરોઠાની બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ છે, મીન્સ તે સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે ગરમા ગરમ પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. તો એકદમ હેલ્ધી અને ચટપટા મસાલા સાથે આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો હવે પરોઠા સાથે ખાવાની મજા આવે તેવું રાયતું બનાવવા માટે સૌથી પહેલા મરચાંને શેકવા મેં ગેસ ઉપર આ રીતની જાળી રાખેલી છે. હવે મેં અહીંયા 6 નંગ જેટલા થોડા લાલ અને લીલા મરચાં લીધેલા છે. તેને શેકવા માટે આ રીતની જાળી ઉપર રાખી દઈએ. જો ઘરમાં આ રીતની જાળી ના હોય તો તમે મરચાંને ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો. અને હવે ચીપિયાની મદદથી મરચાંને બંને બાજુ ફેરવતા જઈને આપણે સારી રીતે શેકી લઈએ. તો આ રીતના શેકેલા મરચાંનો સ્વાદ રાયતામાં એકદમ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણા મરચાં બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયા છે. હવે શેકેલા મરચાંને ગેસ ઉપરથી લઈ લઈએ. તો મેં બધા જ મરચાંને શેકી લીધેલા છે. હવે રાયતા માટે એક મરચાંને લઈને છરીની મદદથી મરચાંની ઉપરના સ્કિનના ભાગને કાઢી લઈએ અને સ્કિનનો ભાગ નીકળી ગયા પછી છરીની મદદથી મરચાંના ડીટીયાના ભાગ અને બિયાના ભાગને સારી રીતે કાઢી લઈએ જેથી રાયતામાં બિયા જરા પણ ન આવે. અને હવે છરીની મદદથી મરચાંના પીસ કરી લઈએ અને હવે આ રીતના બધા જ મરચાંના પીસ કરીને તેને તૈયાર કરી લઈએ. હવે રાયતું બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલું દહીં લીધેલું છે અને હવે વિસ્કરની મદદથી દહીંને ફેટીને સ્મૂધ કરી લઈએ. તો આપણું દહીં સારી રીતે ફેટાઈ ગયું છે અને તે આ રીતનું સ્મૂધ અને ક્રીમી તૈયાર થઈ ગયું છે. તો હવે રાયતાના મસાલામાં 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, રાયતાને ચટપટો સ્વાદ દેવા માટે 1/2 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તો ખાંડ રાયતાના બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. હવે રાયતા માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. સિંગદાણાનો નટી સ્વાદ રાયતામાં એકદમ સરસ લાગે છે. સાથે તૈયાર કરેલા મરચાંના ટુકડા અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે રાયતાનો સ્વાદ 100 ગણો વધારતો એક સ્પેશિયલ તડકો કરી લઈએ. તો તેના માટે તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલા રાયના દાણા એડ કરી દઈએ. તો આપણે રાય જીરું સારી રીતે કકડી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ તેલમાં થોડી હિંગ એડ કરી દઈએ અને હવે તડકાને રાયતામાં એડ કરી દઈએ અને ચમચીની મદદથી તડકાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સ્પેશિયલ તડકા અને શેકેલા મરચાંને સિંગદાણાની નટી ફ્લેવર સાથે આપણું એકદમ નવી રીતે બનતું રાયતું તૈયાર થઈ ગયું છે. પરોઠા સાથે આ રાયતું ખાવાની ખૂબ જ મજા આવશે. તો સવારના નાસ્તામાં એકદમ ફટાફટ બની જતા શાકભાજીથી ભરપૂર પરોઠા સાથે ટેસ્ટી રાયતું બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.